श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। नंद एटले जे सर्वने आनंद आपे ते नंद। वाणी विचार वर्तन सदाचार थी जे सर्वने आनंद आपे छे तेने त्यां भगवान आवे छे। नंद बाबाए सर्वने आनंद आप्यो छे। जे सर्वने आनंद आपे तेने त्या परमानंद आवे ए न्याय प्रमाणे नंद बाबा सर्वने आनंद आपनारा हता। तेथी त्या परमानंद पधारे तेवा समयनी राह जोवाई रही छे। बधा गोवाळो शांडिल्य ऋषि पासे आव्या छे। बोल्या, महाराज तमे एवुं कोई अनुष्ठान करो के जेथी नंदजीना घरे छोकरो थाय। शांडिल्य ऋषिए कह्युं छे, 12 वर्षथी हूँ गोपालजीनो जप करूँ छूँ, तेनू पुण्य नंद बाबाने आपीश। आ नंदजीना भाग्यमां पुत्रनो योग छे, पण मंगळ थोड़ो नड़े छे, तेथी पुत्र थतो नथी। तो ते माटे महाराज अमे शूँ करीए? तमे बधा एकादशीनु व्रत करी तेनू पुण्य नंद बाबाने अर्पण करो तो नंद बाबाने त्यां पुत्र थशे। शांडिल्य ऋषिना कहेवाथी बधा एकादशीનું વ્રત કરે છે। એકાદશી મહાન વ્રત છે। એકાદશીના દિવસે 5 સોપારી ખવાય નહીં, દિવસે સુવાય નહીં, ફળાહાર પણ થોડો જ કરાય। ઘણા લોકો તો સાબુદાણાને સુરણ પર તૂટી પડે। એકાદશીને દિવસે સુરણ બટાકા ખાવ તો અન્ન ખાવાનો દોષ નહીં લાગે, પણ એકાદશી કરવાનું પુણ્ય નહીં મળે। 12 વર્ષે શું જમવાનું કરશું તેનો વિચાર એકાદશીએ કરીએ તો પણ એકાદશીનો ભંગ થાય છે હો। એકાદશીને દિવસે ખૂબ ભગવત સ્મરણ કરો। બધાની એક જ ઈચ્છા છે કે પરમાત્મા પ્રસન્ન થાય અને નંદ બાબાને ત્યાં બાળકનો જન્મ થાય। ભાદ્ર સુદ એકાદશીથી ગોકુળના બધા માણસો નિર્જળા એકાદશી વગેરે વ્રતો કરે છે, તપશ્ચર્યા કરે છે, તેથી તે પછી ભગવાન વ્રજમાં પધાર્યા છે। જેનું જીવન સાદું છે, જેના ઘેર ગાયોની સેવા થાય છે, જેના ઘરમાં એકાદશી થાય છે, જેના ઘરમાં ગરીબોનું સન્માન થાય છે, ત્યાં પરમાત્મા પધારે છે। વ્રજવાસીઓ ભોળા છે, પૈસા માટે તેઓ કપટ કરતા નથી। જીવન બહુ સાદું છે તેથી લાલાને ગોકુળ ગમ્યું છે, એટલે પ્રભુ વ્રજમાં આવ્યા છે। નંદજી બહુ ભોળા છે, વ્રજવાસીઓ અભણ છે, તેમ છતાં ખરો આનંદ ભગવાનને વ્રજવાસીઓને આપ્યો છે। બહુ ભણેલાને ત્યાં જતાં ભગવાનને ડર લાગે છે કે આ બોલવામાં બહુ ચતુર છે, મને છેતરશે। તો બાળકો વ્રત કરે છે। બાળકો કહે છે, અમે એકાદશી કરી તેથી કનૈયો આવ્યો। ગોપીઓ માને છે, અમે અનેક બાધાઓ રાખી તેથી કનૈયો આવ્યો। બ્રાહ્મણો માને છે, અમે જપ કર્યા તેથી શ્રી કૃષ્ણ પધાર્યા। કનૈયો બધાનો છે, તેથી નંદ મહોત્સવમાં આખું ગામ નાચે છે। નહીતર કોઈને ઘેર દીકરો થાય તેમાં આખું ગામ શા માટે નાચે? પ્રત્યેકને એવું લાગે છે કે કનૈયો મારું છે, આખું ગ્રામ વ્રત કરે છે। શુકદેવજી વર્ણન કરે છે કે આ બાજુ દેવકીને 8મો ગર્ભ રહ્યો, કંસે સેવકોને કહ્યું, સાવધાન રહેજો, મારો કાળ હવે આવશે। સેવકોએ કહ્યું, અમે રાત્રે બેસતા પણ નથી, બેસીએ તો કદાચ આંખ મળી જાય, ખડે પગે નંગી તલવારે ઊભા રહી પહેલો ભરીએ છીએ, બાળક ખબર થશે એટલે તરત જ ખબર આપીશું। કંસ પણ 8મો કરતા તન્મય થયો છે। દેવકીના ગર્ભમાં રહેલા નારાયણની દેવો પ્રાર્થના કરે છે કે આપ સત્ય સ્વરૂપ છો, ત્રિકાલા બાધિત છો, તમારા આધારે આ જગત રહ્યું છે, તમારા આધારે મનુષ્ય સંસાર સાગરને તરી જાય છે, અમને આપેલું વરદાન સત્ય કરવા આપ પધારો। સમષ્ટિની શુદ્ધિ થાય છે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થાય છે। વૈષ્ણવોના હૃદય શુદ્ધ થાય છે ત્યારે વૈષ્ણવોના હૃદયમાં પ્રભુ પ્રગટ થાય છે।
અંતઃકરણની શુદ્ધિ થાય તો ભગવાન અંદર પ્રગટ થાય છે. જ્ઞાનીઓનું અંતઃકરણ અતિ શુદ્ધ હોય છે, તેથી તો તેઓ જ્યાં હોય ત્યાં હૃદય ભીતર પરમાત્માના દર્શન કરે છે. કાળ પ્રસન્ન થયો છે, આજે મારા માલિક પરમાત્મા મારી અંદર આવે છે, મારી મર્યાદામાં આવે છે. એક એક દિશાના એક એક દેવ છે, કંસે તેઓને કેદમાં રાખ્યા છે. આજે દશે દિશાઓ પ્રસન્ન થઈ છે, આ દિશાઓ વિચાર કરે છે કે પ્રભુનો અવતાર થશે, કંસ મરશે, કંસના કારાગૃહમાં રહેલા અમારા પતિઓ મુક્ત થશે અને અમારા દેવો અમારા ઘેર આવશે. તેથી દિશાઓને આનંદ આનંદ છે. આજે વાયુદેવને પણ આનંદ છે. વાયુને રામાવતારમાં સેવાનો લાભ નથી મળ્યો, ત્યારે વાયુપુત્ર હનુમાને સેવા કરી છે. પરમાત્માની સેવાનો લાભ મને પણ મળશે, મારો બ્રહ્મ સંબંધ થશે, હવે હું પરમાત્માને મળીશ, તેવી વાયુને આનંદ છે. ધરતીને આનંદ થયો છે. રામાવતારમાં ધરતી અને રામજીનો સાસુ જમાઈનો સંબંધ હતો એટલે ધરતીને આનંદ થયો ન હતો. શ્રી કૃષ્ણ ત્રિવેદીના પતિ હોવાથી તેમને ત્રિદેવ કહે છે. વૈકુંઠમાંથી ભૂદેવી ભારતમાં પધારે છે, ભૂદેવીને તેનો અનહદ આનંદ છે. હરિ ઓમ.